જોઈ લો આ વ્યક્તિને પહેલી નજરે જ કોઈ પણ બોલી દે કે આ વ્યક્તિ પોલીસ કર્મચારી તો ન જ હોઈ શકે। એમાં પણ આ પાર્ટી તો ઓછું ને ગણું આઈપીએસ અધિકારી બનીને ફરતો હતો। હવે વિચારો કે તેનો ઈરાદો કેવો હશે। જી હા, સુરતની ઉધના પોલીસે આ નકલી બની બેઠેલા આઈપીએસની ધરપકડ કરી છે। મૂળ બિહારનો વતની અને 10 વર્ષથી તે સુરત ખાતે પેટીયું રળવા માટે આવેલો મોહમ્મદ શર્માઝ નામનો આ શખ્સ સુરત આવ્યો તો હતો છૂટક મજૂરી કરવા માટે, પરંતુ તેણે પોતાના પોલીસ બનવાના સપનાને આવી રીતે પૂરું કર્યું। આ વ્યક્તિ સુરત શહેરના રસ્તાઓ ઉપર નકલી આઈપીએસ બનીને ફરતો હતો। મોહમ્મદ શર્માઝ પ્રોબેશનરી આઈપીએસ પહેરે તેવો યુનિફોર્મ ડ્રેસ પહેરતો હતો। સુરતના ઉધના વિસ્તારમાં આવેલા જોગેશ્વરી 3 રસ્તા ખાતે એક અકસ્માત થયો અને ઉધના પોલીસ એ અકસ્માતના સીસીટીવી કેમેરા તપાસવા માટે ગઈ હતી। તે સમયે મોહમ્મદ શર્માઝ ત્યાં શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યો હતો। પોલીસની વર્દીમાં ત્યાં ઉભેલા વ્યક્તિને જોઈને પોલીસના જવાનો ત્યાં મોહમ્મદ શર્માઝની પૂછપરછ કરવા માટે પહોંચ્યા હતા અને ત્યાં ખભા ઉપર આઈપીએસનો બેઝ જોઈને તેઓએ તાત્કાલિક તેની પાસે આઈકાર્ડની માંગણી કરી હતી। નકલી આઈપીએસ આઈકાર્ડની જગ્યાએ પોલીસના જવાનોને આધાર કાર્ડ બતાવતો હતો, તેથી પોલીસના જવાનો તેની તાત્કાલિક અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા। હવે પોલીસ એ તપાસ કરી રહી છે કે તેણે આવી રીતે વર્દીનો ઉપયોગ કરીને કોઈ ખોટા કામ કર્યા છે કે નહીં। બ્યુરો રિપોર્ટ, GSTV।